नमस्कार दर्शक मित्रों, पीडीएन न्यूज में आप सर्वेनु स्वागत छे। हूं छु पार्थिव जोशी अने हवे જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ ખાતે આવેલા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની જનસંપર્ક યાત્રા પાટણ તાલુકાના બોરસણ ગામથી બાઇક રેલી સ્વરૂપે પ્રસ્થાન પામી હતી। આ રેલી નોરતા ગામે પહોંચી હતી। નોરતા ગામે નરભેરામ અન્નક્ષેત્ર સંત દોલતરામ મહારાજના આશ્રમ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું દોલતરામ મહારાજે શાલ ઓઢાડી સ્વાગત સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે દેશના યશસ્વી વડાપ્રધાનની મહિલાઓ, બાળકો અને ખેડૂતો માટે ઉપયોગી બની રહે તે માટે યોજનાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, મહેસાણાના પૂર્વ રાજ્યસભા સાંસદ નટુજી ઠાકોર, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ સહિત જિલ્લા તાલુકાના વિવિધ હોદ્દેદારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। દેશના શ્રદ્ધેય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે દેશમાંથી વિવિધ પ્રાંતમાંથી, વિવિધ સમાજમાંથી અનેક લોકસભા અને રાજ્યસભાના સભ્યોમાંથી પસંદ કરીને એક મોદીગઢ પ્રધાનમંત્રીની રચના કરી, અને રચના થયા પછી અમે બધા જ મંત્રીઓ જ્યારે લોકસભામાં અમારો પરિચય ન થવા દીધું વિપક્ષોએ, ત્યારે પાર્ટીએ યોજના બનાવી કે બધા જ મંત્રીઓ પોતાના મતવિસ્તારમાં જાય અને પહેલાં પોતાના મતવિસ્તાર ઉપરાંત આજુબાજુના જિલ્લામાં પ્રવાસ કરીને જનતાનો આશીર્વાદ મેળવીને જાય, અને એના ભાગરૂપે હું મા જગતજનની અંબાજીના આશીર્વાદ લઈને ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો, અને સૌએ ખૂબ આશીર્વાદ આપ્યા, અને એ ભાગરૂપે હવે જ્યારે પાટણ જિલ્લાના આવા મહત્ત્વના પવિત્ર ધામો અને મહત્ત્વના ગામોમાં જ્યારે એ આશીર્વાદની શૃંખલાને આગળ વધારતા એક રીતે જનસંપર્ક અને સરકારના અને મોદી સાહેબના નાના મોટા કામની વાત થાય અને મારો અને તમારો પરિચય થાય, આપણે એકબીજાની નજીક આવીએ અને સાથે મળીને સમાજની કેમ સેવા કરી શકાય એ માટેના પ્રયત્નો કેમ કરી શકાય એ દિશા માટે ફરીથી એક યાત્રાનો પ્રારંભ થયો છે, અને હું ભાગ્યશાળી છું કે મારી યાત્રાનો પ્રારંભ આજે આવી પવિત્ર ધરતી